ઉનાળો આવે એટલે તમને ઠંડી વસ્તુઓ ખાવા પીવાનું મન થાય, એમાં 99.99% લોકો એક ભૂલ કરી બેસે છે કે ઉનાળામાં ઠંડી છાશ પીવાનું શરૂ કરે છે, એટલે કે તમને મજા આવે કે ઘાંસકારો થાય કે આશ ઠંડી છાશ પીવાથી મને પેટમાં ટાઢકનો અનુભવ થયો, પરંતુ એ બધા જ લોકો તે સૌથી મોટી ભૂલ કરી બેસે છે. એને કારણે બીજા અનેક રોગોનો જન્મ થાય છે. એના વિશે આજે આપણે સરસ મજાની વાત કરવાની છે. હું વૈદક વિદ્યા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા જય ધન્વંતરી. આપણે જ્યારે ઉનાળાની શરૂઆત થાય એટલે આપણે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ છે, ઠંડુ પાણી છે, ઠંડી છાશ છે, આવું બધું પીવાની ભૂલ કરી બેસીએ છીએ. એમાં આજે આપણે છાશ પીવા વિશે વાત કરવાની છે કે બપોરે ઠંડી છાશ પીવાથી શું નુકસાન થાય છે. આપણે જ્યારે ભોજન કરીએ ત્યારે ભોજન ક્યારે બરાબર પચે, કે આપણી હોજરીમાં એક અદૃશ્ય અગ્નિ છે જેનું કામ છે ભોજન પચાવવાનું અને પાચક રસોને સક્રિય કરવાનું છે. હવે તમે ઠંડી વસ્તુ તમારી હોજરીને આપી દો એટલે હોજરીનો અગ્નિ છે તે મંદ પડે, અને જેવો તે મંદ પડે એટલે પાચન ક્રિયામાં વિક્ષેપ ઊભો થાય, એટલે કે ભોજન જે પચવાનું હોય એમાં ગડબડી ઊભી થાય, અને ભોજન બરાબર પચે નહીં એટલે એમાંથી પેટમાં દુખાવો થાય, એમાંથી અમુકને વાયુની સમસ્યા થઈ જાય, કબજિયાતની સમસ્યા થઈ જાય, એ ભોજન બરાબર પચે નહીં એટલે કાચો આમ પ્રદીપ્ત થાય, એમાંથી એસિડિટીની સમસ્યા પણ થઈ જાય, અને વધારે ગળપણ ખાધું હોય, મીઠાઈ ખાધી હોય અને ભોજન બરાબર પચે નહીં તો કફ પણ થવાની શક્યતાઓ વધી જાય. એટલે કે ત્રિદોષ સાથે આનું જોડાણ છે, વાયુ પિત્ત અને કફના મુદ્દાઓ ઊભા થઈ જાય. એટલે તમારે જ્યારે પણ ભોજન કરો, ક્યારેય ભોજન કરો, ઉનાળામાં નહીં કોઈ પણ ઋતુમાં તમે ભોજન કરો, તમારે એકદમ ઠંડી છાશ તો ન જ પીવી જોઈએ, કારણ કે ઠંડી છાશ તમારી પાચન ક્રિયામાં વિક્ષેપ ઊભો કરે છે, પાચન ક્રિયા મંદ કરે છે, અને એને રિલેટેડ વાયુ પિત્ત અને કફના રોગોનો જન્મ થાય છે. અને આપણે ઉનાળામાં ગરમીથી બચવા માટેમાં ઠંડક આપવા માટેને હાશકારો મેળવવા માટે આપણે ભોજન કરીએ એની સાથે ઠંડી છાશ પીવે, અમુક ફ્રીજમાં મૂકેલી તરત છાશ પીવે, અમુક બરફના ટુકડા નાખીને છાશ પીવે, પરંતુ આ આપણી ભૂલ થઈ રહી છે. આજથી જ આપણે બદલાવ લાવવાનો છે અને ઉનાળામાં ઠંડી છાશ પીવાનું બંધ કરવાનું છે. તમારે છાશ પીવી જ હોય તો નોર્મલ ટેમ્પરેચરમાં રાખેલી છાશ તમે અવશ્ય પી શકો છો. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.